નમસ્કાર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ વિસ્તૃત અને સમયનું રોકાણ માંગી લે એવી આ સફરમાં આપને હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટવર્કના વિવિધ મંત્રો આપી સફળતાના વિવિધ સોપાનો સર કરાવવાના અમારા એકમાત્ર ઉદ્દેશને ફળીભૂત કરવા એડહોક જીપીએસસીની ટીમ જે વિષયના તજજ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી સચોટ માહિતી સભર વિડીયોઝ લઈને આપની સમક્ષ હાજર થાય છે ત્યારે આ ક્ષેત્ર સાથે જોડાયેલા અન્ય વિદ્યાર્થીઓ સુધી વધુને વધુ પહોંચવાના અમારા ઉત્સાહને આપ વધારતા રહો અને અમને પ્રોત્સાહન આપતા રહો એવી અપેક્ષા રાખીએ આજનો આપણો ટૉપિક છે વેક્સિન ડેવલપમેન્ટ શું આપ જાણો છો ડીડ યુ નો કે વેક્સિનેશનનો ઉપયોગ કેટલાય વર્ષોથી આપણે કરી રહ્યા છે તો સૌ પ્રથમ વેક્સિન કઈ હશે શું તમે જાણો છો સત્તરમી સદીમાં બુદ્ધિસ્ટ મોંક હતા તેઓએ સાપના ઝેર સામે રસીનો વિકાસ કર્યો એવી માન્યતા છે આ ચીનની માન્યતા છે જ્યારે પશ્ચિમના દેશોની વાત કરીએ તો ઈસવીસન સત્તરસો છન્નુંમાં સૌ પ્રથમ એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી તો ચાલો આજે કોવિડ નાઇન્ટીનની મહામારીના સમયમાં આપણે જાણીએ કે વેક્સિન ડેવલપમેન્ટની પ્રોસિજર શું છે અને વિવિધ પ્રકારની વેક્સિન વિશે આપણે આજે માહિતી મેળવીશું આપ સૌએ અમારા આગળના વિડીયો ન જોયા હોય તો પ્લીઝ પહેલાં એ જોઈ લેજો આગળના વિડીયોઝમાં આપણે કોવિડ નાઇન્ટીનના બેઝિક વિશે માહિતી મેળવી છે એ કેવા પ્રકારનો વાયરસ છે કેવી રીતે ફેલાય છે પછી એની ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી જેમ કે પ્રાઇમરી કેસ એટલે શું ઇન્ડેક્સ કેસ એટલે શું આ ઉપરાંત જે ડાયગ્નોસિસ માટે વિવિધ કીટ વપરાય છે જેમ કે રેપિડ એન્ટીબોડી ડિટેક્શન કીટ હોય કે પછી આરટીપીસીઆર ટેસ્ટ હોય કે પછી પૂલ ટેસ્ટિંગ મેથડ હોય આ પ્રકારની બધી વિગતો આગળના લેક્ચરમાં ડિસ્કસ થઈ ગઈ છે આ ઉપરાંત જે એમાં દવા બધી વપરાય છે રેટિનો હોય કે પછી એસિથ્રોમાઇસિન હોય કે પછી હાઇડ્રોક્લોરોક્વિન હોય એ બધી દવાઓ વિશે પણ આગળના લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા થઈ ગઈ છે તો આપ પહેલાં એ વિડીયો જોઈ લો એવી અપેક્ષા રાખીએ આપણે શરૂઆત કરીએ વેક્સિન ડેવલપમેન્ટ તો અત્યારે ટોટલ વીસ વેક્સિન્સ છે કે જે ડેવલપમેન્ટ પ્રોસેસમાં આગળ વધી રહી છે એમાંથી બે વેક્સિન તો એવી છે કે જે લોકો ટ્રાયલ ફેઝિસમાં પણ ઇન્વોલ્વ થઈ ગઈ છે બરાબર હવે આ જે વીસ વેક્સિન્સ છે એમાંથી ભારતની કઈ બે કંપનીઓ છે તો ભારતની એક પૂનાની કંપની છે ને એક અમદાવાદની કંપની છે પૂનાની કંપની છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદની કંપની છે ઝાયડસ કેડિલા આ બંને આ વીસ કંપનીઓમાંથી એક છે કે જે વેક્સિન ડેવલપમેન્ટમાં આગળ ક્લિનિકલી આગળ વધી રહી છે હવે ચાઈનાની એક કંપની છે કેન સિનો બાયોલોજીક્સ આ કેન સિનો બાયોલોજીક્સ છે કે જેને એડી ફાઈવ એન સીઓવી નામની એક વેક્સિન ડેવલપ કરી છે કે જે ફર્સ્ટ ફેઝ એટલે કે ટ્રાયલ ફેઝમાં પહોંચી ગઈ છે હવે આ આપણે વેક્સિન ડેવલપમેન્ટ કરવું હોય તો પેન્ડેમિકના સમયમાં વેક્સિન ડેવલપમેન્ટના કયા કયા ચેલેન્જીસનો આપણને સામનો કરવાનો કરવો પડે છે તો મેઇન વસ્તુ એ છે કે પેન્ડેમિકના સમયમાં શું થાય છે કે બિફોર અ વેક્સિન ઇઝ અવેલેબલ ધ પેન્ડેમિક વિલ પ્રોબેબલી હેવ પીક ડેન્ડિકલાઇન્ડ એટલે પેન્ડેમિક ધીમે 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 વધે એનું પીક આવે અને પછી ડિકલાય નહીં થઈ ગયું હોય ત્યાર પછી વેક્સિન ડેવલપમેન્ટ સરખી રીતે થતું હોય છે નોર્મલી આપણે જોઈએ તો બારથી પંદર વર્ષ જેટલો સમય જતો રહેતો હોય છે વેક્સિન ડેવલપમેન્ટ કરવામાં હવે જેવી કોઈ પણ વેક્સિન એપ્રુવડ થાય એટલે પછી બધા દેશોને એની જરૂર હોય એટલે એની માંગ ખૂબ જ વધી જાય એટલે બીજો મુખ્ય ચેલેન્જ એ છે કે મોટી ક્વોલિટીમાં એને મોટ વિધા વિશાળ ક્વોન્ટિટીમાં એને પ્રોડક્શન કરવું હવે આટલું બધું પ્રોડક્શન કરીએ તેમ છતાંય બધા દેશોની માંગ વધારે હોય તો એ હિસાબે વધારેને વધારે પ્રોડક્શન કરવું પડે હવે ઇન કેસ ઓફ પેન્ડેમિક કન્ટ્રીઝ ઓલ્સો હેવ ટુ કમ્પીટ વિથ ઇચ અધર ફોર મેડિસિન્સ એટલે બધા દેશો એકબીજા સાથે દવાઓ માટે બી કમ્પીટ કરતા હોઈએ દરેક દેશને પોતાના નાગરિકોની સુરક્ષાની પડી હોય છે એટલે બધાને એવું હોય કે અમારી પાસે ઇનફ દવાઓનો જથ્થો અવેલેબલ હોય એટલે પછી બધા હોડિંગ કરે એટલે જેના કારણે પછી વેક્સિન કે જે અમીર દેશો છે એ લોકો પાસે જતી રહે ને જે ગરીબ દેશો હોય એ લોકો રહી જાય એટલે જે ડેવલોપિંગ સ્ટેટ્સ છે એ લોકો કંઈ પણ રીતે વધારે ને વધારે વેક્સિનનો જથ્થો પોતાની પાસે એકવાયર કરી લે એટલે એના કારણે એક ઇમ્બેલેન્સ બને છે એટલે આ ઇમ્બેલેન્સના કારણે જે ઇમ્બેલેન્સનું કારણ મેઇન છે પરચેઝિંગ પાવર બે હજાર નવમાં જે એચવન એન વન ફ્લૂ હતો એ સમયે પણ કંઈક આ પ્રકારની ઘટના જોવા મળી હતી હવે વેક્સિન ડેવલપમેન્ટની પ્રોસેસની વાત કરીએ તો વેક્સિન ડેવલપમેન્ટ આમ નોર્મલી છ સ્ટેજમાં થતું હોય છે અને એને બારથી પંદર વર્ષ જેટલો સમયગાળો લાગે છે તો એનો ફર્સ્ટ સ્ટેજ છે એક્સપ્લોરેટરી હવે આ સ્ટેજમાં શું છે કે એક્સપ્લોરેશન કરવામાં આવે કે કયા પ્રકારના એન્ટીજન ભલે નેચરલ હોય કે સિન્થેટિક હોય ગમે તે એન્ટિજન હોય જેના કારણે આ ડિઝીઝમાં આપણને થોડુંક પણ બેનિફિટ થવાની સંભાવના હોય તો એ બધા ઉપર રિસર્ચ કામ શરૂ કરવામાં આવે છે એટલે પહેલાં તો એવા એન્ટીજન શોધવામાં આવે છે કે જેની આ વાયરસ ઉપર કે એના પર અસર થતી હોય આ ડિઝીઝમાં નેક્સ્ટ સ્ટેજ છે પ્રી ક્લિનિકલ સ્ટેજ આ સ્ટેજમાં શું થાય છે તો આ સ્ટેજમાં છે ભાગે જે રિસર્ચર્સ હોય ભાગે જે એ લોકો પ્રાઇવેટ હોય છે પ્રાઇવેટ કંપનીઝના રિસર્ચર હોય એ લોકો રિસર્ચ પ્રોસેસ આગળ વધારે છે એ લોકો ટિશ્યુ કલ્ચર કે સેલ કલ્ચર એની સિસ્ટમનું એના પર રિસર્ચ કરે છે ત્યાર પછી એ લોકો એનિમલ ટ્રાયલ કરે છે ઓકે પછી ધીમે ધીમે વેક્સિન આમ એ લોકોને લાગે કે એનિમલ પર પણ એનો પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે તો પછી એ આગળના સ્ટેજમાં આગળ વધે છે હવે ઘણી બધી એવી વેક્સિન છે કે જે ફર્સ્ટ સ્ટેજમાં તો ક્લિયર થઈ હોય પણ અહીંયા પ્રી ક્લિનિકલમાં આવીને મોટાભાગની વેક્સિન કેન્સલ થઈ જાય છે ઓકે પછી પ્રી ક્લિનિકલ સ્ટેજ ક્લિયર થયા પછી નેક્સ્ટ આવે છે ક્લિનિકલ ડેવલપમેન્ટ હવે ક્લિનિકલ ડેવલપમેન્ટમાં શું થાય છે કે આ પોઈન્ટમાં કોઈ સ્પોન્સર હોય ભાગે કોઈ પ્રાઇવેટ કંપની હોય કે જો સ્પોન્સર કંપની હોય કારણ કે સરકાર તો ગવર્મેન્ટ તો આટલો બધો ખર્ચો ઇન્વેસ્ટમેન્ટ ન કરે આર એન્ડ હવે પ્રાઇવેટ કંપની છે તો એ એપ્લિકેશન સબમિટ કરે છે જેમ કે યુએસએમાં એફડીએ નામની સંસ્થા છે એવી કોઈ ઓથોરાઈઝિંગ એજન્સી હોય એમાં પ્રાઇવેટ એ કંપની છે કે જે પોતાની એપ્લિકેશન સબમિટ કરે છે હવે ધીસ સમરાઇઝિસ ઇઝ ફાઇન્ડિંગ ટુ ડેટ એન્ડ ડિસ્ક્રાઇબ હાઉ ધ ડ્રગ વિલ બી ટેસ્ટેડ એન્ડ ક્રિએટેડ બરાબર આ એવું બતાવે છે કે આ ડ્રગ ફ્યુચરમાં કેવી રીતે ટેસ્ટ કરવામાં આવશે અને કેવી રીતે બનાવવામાં આવશે ઓકે હવે એ એન ઇન્સ્ટિટ્યૂટ ધેટ વિલ હોસ્ટ ધ ક્લિનિકલ ટ્રાયલ હોલ્ડ અ રિવ્યુ બોર્ડ ફોર એપ્રુવલ ઓફ એપ્લિકેશન પછી ધીમે ધીમે આગળ બધી પ્રોસેસ થઈને એ એપ્રુવ થાય છે વન્સ ધ પ્રપોઝલ હેઝ

તો ઇફ વેક્સિન પાસ થ્રુ ઓલ થ્રી ફેઝિસ ઓફ ક્લિનિકલ ડેવલપમેન્ટ આપણે આગળ જોયું કે જે હ્યુમન પર કરવામાં આવે છે એ ત્રણે ત્રણ ફેઝમાં એ અગર પાસ થઈ જાય તો ધ વેક્સિન ડેવલોપર સબમિટ અ બાયોલોજીકલ લાયસન્સ એપ્લિકેશન ટુ ધ ઓથોરાઈઝિંગ એજન્સી એટલે જ્યારે એ પેલા ત્રણ સ્ટેજમાંથી પાસ થઈ જાય તો એને બાયોલોજિક્સ લાઇસન્સ એપ્લિકેશન માટે એપ્લાય કરવાનું હોય છે ઓકે હવે આ એપ્લાય થઈ ગયું એટલે મેઇન વસ્તુ એવું થઈ ગઈ કે આપણું એક વેક્સિન ડેવલપ થઈ ગઈ છે હવે મેઇન વસ્તુ એ છે કે બધા દેશોની માંગ હશે આખા વિશ્વને જરૂર છે એટલે એનું મેન્યુફેક્ચરિંગ કરવું પડશે એટલે નેક્સ્ટ સ્ટેજ છે મેન્યુફેક્ચરિંગ સ્ટેજ તો આ સ્ટેજમાં શું થાય છે કે મેજર ડ્રગ મેન્યુફેક્ચરર્સ પ્રોવાઈડેડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્સનલ એન્ડ ઇક્વિપમેન્ટ નેસેસરી ટુ ક્રિએટ ધ માસ ક્વોન્ટિટીઝ ઓફ વેક્સિન બરાબર જે મા મેજર ડ્રગ મેન્યુફેક્ચરર્સ છે એ લોકો પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્સનલ એટલે એના માણસો એના ઇક્વિપમેન્ટ કે જે વેક્સિન ડેવલપમેન્ટ માટે જરૂરી છે એ બધું આમાં આપે છે દે ઓલસો રેપ ધ પ્રોફિટ ઓફ સક્સેસફુલ ઓર વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ડ્રગ બરાબર એ આપણું હવે લાસ્ટ ટૉપિક છે ક્વોલિટી કંટ્રોલ તો ક્વોલિટી કંટ્રોલમાં શું હોય કે જે સ્ટેક હોલ્ડર્સ છે તો સ્ટેક હોલ્ડર્સ મસ્ટ એડેપ્ટ ટુ પ્રોસીજર દેટ એલાઉઝ દેમ ટુ ટ્રેક વેધર અ વેક્સિન ઇઝ પરફોર્મિંગ એઝ એન્ટિસિપેટેડ એટલે જેવું આપણે આગળ એન્ટિસિપેટ કર્યું છે વેક્સિન શું એવું જ પરફોર્મ કરી રહી છે કે નહીં એ વસ્તુ ક્વૉલિટી કંટ્રોલમાં કરવામાં આવે છે હવે એમાં કરાય છે શું કે મલ્ટિપલ સિસ્ટમ્સ ઇન્કલુડિંગ ફેઝ ફોર ટ્રાયલ્સ જે આપણે આગળ બધા આગલા જે પા ચાર સ્ટેજમાં ટ્રાયલ થયા છે એ બધા આ ઉપરાંત વેક્સિન એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ જે વેક્સિન એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ છે કે જેની અંદર વેક્સિન બધા ટ્રાયલ કર્યા કે પછી જે બે વેક્સિન બની હોય અને પછી જ્યાં પહોંચાડી હોય ત્યાં પછી કોઈ એડવર્સ ઇફેક્ટ તો નથી કરી રહીને વેક્સિન એ બધું અહીંયા રિપોર્ટિંગ થાય અને સાથે સાથે વેક્સિન સેફ્ટી ડેટા લિંક એટલે જે બધા ડેટાને એક જગ્યાએ લિંક કરે છે એવું આ વેક્સિન સેફ્ટી ડેટા લિંક આ ડિઝાઇન ટુ મોનિટર ધ પરફોર્મન્સ સેફ્ટી એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ એન એપ્રુવડ વેક્સિન એટલે આ બધી વસ્તુ દ્વારા શું કરવામાં આવે છે ક્વોલિટી કંટ્રોલ ક્વોલિટી કંટ્રોલ એટલે મોનિટર ધ પરફોર્મન્સ એ વેક્સિનનું પરફોર્મન્સ કેવું છે તે એ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સમાં બરાબર ફિટ થાય છે કે નહીં એવું અને એની ઇફેક્ટિવનેસ કેટલી છે એ બધી વસ્તુ ક્વૉલિટી કંટ્રોલમાં મેઝર કરવામાં આવે છે તો આ આપણે જોયું વેક્સિન ડેવલપમેન્ટ પ્રોસેસ એટલે કેવી રીતે કોઈ પણ વેક્સિન ડેવલપ થાય છે હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ વેક્સિન વિવિધ જે વેક્સિન હોય છે એના પ્રકાર કયા કયા છે એ જોઈ લઈએ તો સૌથી પ્રથમ છે લાઈવ એટેન્યુએટેડ વાયરસ રાઈટ તો લાઈવ એટેન્યુએટેડ વાયરસમાં શું હોય કે ઇટ યુઝીઝ અ વીકેન્ડ ઓર એટેન્યુએટેડ ફોર્મ ઓફ અ જમ્પ બરાબર વીકેન્ડ અથવા તો એટેન્યુએટેડ ફોર્મ ઓફ જમ્પ એટલે જે જમ્પ કે જેનાથી વાયરસ થવાની સંભાવના છે એને થોડો નબળો કરીને એને જ એન્ટી વાયરસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે બરાબર એટલે આ લાઈવ એટેન્યુએટેડ વાયરસમાં શું થાય કે સમજો એક્સ નામનો વાયરસ છે કે જેનાથી એક્સ નામની બીમારી થાય છે તો એક્સ નામના વાયરસને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે ત્યારબાદ તેને થોડું એટેન્યુએટેડ કરી દેવામાં આવે ત્યાર પછી તેને જ એન્ટી વાયરસ તરીકે ઉપયોગ કરવામાં આવે જે જેવી રીતે પહેલી કહેવત છે લોહા લોહેકો કાઢતા હોય એ કોન્સેપ્ટ અહીંયા અપનાવવામાં આવે છે હવે આ ટાઈપની જે વેક્સિન છે એમાં શું હોય છે કે બીકોઝ દિઝ વેક્સિન આર સો સિમિલર ટુ ધ નેચરલ ઇન્ફેક્શન ધેટ દે હેલ્પ પ્રિવેન્ટ they ક્રિએટ a strong એન્ડ લોંગ લાસ્ટિંગ ઇમ્યુન રિસ્પોન્સ એટલે આનાથી શું હોય કે એમાંથી જ બનાવવામાં આવ્યો હોય એટલે આની ઇમ્યુન જેનું ઇમ્યુન છે એ લોંગ લાસ્ટિંગ હોય છે ઇમ્યુન રિસ્પોન્સ એના કારણે શું થાય કે આ પ્રકારની વેક્સિન છે વ્યક્તિને એકવાર જીવનમાં એક કે બે વાર લે પછી લગભગ આખી જિંદગી એને કંઈ વાંધો નથી આવતો તો આ પ્રકારની વેક્સિન આના પહેલાં ક્યાં વપરાય છે મિસેલ્સ રૂબેલા રોટા વાયરસ ટ્યુબરકોલોસિસ ઓરલ પોલિયો વેક્સિન યલો ફીવર આ બધી જગ્યાએ લાઈવ એટેન્યુએટેડ વાયરસ વાપરવામાં આવ્યો છે ઓકે તો હવે નેક્સ્ટ છે ઇનએક્ટિવેટેડ વેક્સિન્સ તો ઇનએક્ટિવેટેડ વેક્સિન્સમાં કેવું હોય કે જે જમ આપણે આગળના કેસમાં લાઈવ એટેન્યુએટેડ વાયરસમાં જોયું હતું કે જે જમને આપણે અધમરો કરીને યુઝ કરતા હતા ઇનએક્ટિવેટેડ વેક્સિન્સમાં આપણે એને કિલ્ડ વર્ઝન જમનું યુઝ કરવાનું છે હવે આ વેક્સિનનું મેઇન વસ્તુ શું છે કે ઇટ ડોન્ટ પ્રોવાઈડ ઇમ્યુનિટી ધેટ એઝ સોંગ એઝ અ સ્ટ્રોંગ એઝ અ લાઈવ વેક્સિન એટલે જે લાઈવ વેક્સિન જેટલી સ્ટ્રોંગ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે એટલી સ્ટ્રોંગ આ વેક્સિન પ્રોવાઈડ કરી શકતી નથી હવે આ વેક્સિન આપણે આના પહેલાં ક્યાં ક્યાં વાપરી છે પોલિયો હિપેટાઇટિસ એ અને પરટ્યુસિસ હવે આ પરટ્યુસિસ એટલે શું પરટ્યુસિસ એટલે એને ગુજરાતીમાં આપણે ઊંટા ટયું કહીએ છીએ ઊંટા એટલે પર્ટ્યુસિસ ઓકે હવે નેક્સ્ટ છે સબ યુનિટ એન્ડ રિકમ્બાઇન્ડ વેક્સિન હવે આ શું છે તો ઇટ યુઝ ઓનલી પાર્ટ ઓફ અ ટાર્ગેટેડ પેથોજન એટલે જે ટાર્ગેટેડ પેથોજન છે આપણું ટાર્ગેટ પેથોજન એનો અમુક પાર્ટ યુઝ કરવામાં આવે છે ફર્સ્ટ વેક્સિનમાં શું હતું કે એને વીક વીકેન્ડ અથવા તો એટેન્યુએટેડ ફોર્મ યુઝ કરવામાં આવે ઇનએક્ટિવેટેડ વેક્સિનમાં એનું કિલ્ડ વર્ઝન યુઝ કરવામાં આવે જ્યારે સબ યુનિટ અને રિકોમ્બિનન્ટ વેક્સિનમાં એનું અમુક પાર્ટ જેમ કે એનું પ્રોટીન સુગર કેપ્સિડ એનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર એટલે આ બધી વસ્તુને એક્સટેક કરીને તેનો તેનાથી જે જે વ્યક્તિમાં વેક્સિન નાખવામાં આવે એની ઇમ્યુન સિસ્ટમને પ્રોવોક કરવામાં આવે છે પ્રોવોક એટલે આમ એને તમે ઉશ્કેરો કે જેના કારણે આપણી ઇમ્યુન સિસ્ટમ વધારે પછી સ્ટ્રોંગ થાય ઓકે હવે આમાં શું કરવામાં આવે કે સૌથી પહેલાં ઇટ કેન ઓલ્સો બી ક્રિએટેડ વાય જેનેટિક એન્જિનિયરિંગ એ જેનેટિક એન્જિનિયરિંગ વડે ક્રિએટ કરવામાં આવે છે અ જીન કોડિંગ ફોર અ વેક્સિન પ્રોટીન ઇઝ ઇન્સર્ટેડ ઇન્ટુ એનઅધર વાયરસ ઓર ઇન ટુ પ્રોડ્યુસર સેલ ઇન કલ્ચર વેન ધ કેરિયર વાયરસ રીપ્રોડ્યુસિસ ઓર when the pro producer cell metabolize the vaccine protein is also created the end result of this approach is a recombinant vaccine wherever r is end result of recombinant vaccine by the immune system will recognize the expressed protein protein expressed and provide future protection against the targeted virus બરાબર અને ફ્યુચર પ્રોટેક્શન પછી આપે છે હવે આ વેક્સિન આપણે પહેલાં ક્યાં વાપરી છે તો હેમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી એટલે એચઆઈ બી આ વાયરસમાં આપણે આ ટાઈપની વેક્સિન આના પહેલાં યુઝ કરી છે આ સિવાય હેપેટાઇટિસ બી વેક્સિન પણ આ પ્રકારની વેક્સિન છે કે જે યુએસએ યુઝ કરી હતી ઓકે રાઈટ તો હવે નેક્સ્ટ જોઈએ કોન્જુગેટ વેક્સિન તો કોન્જ્યુગેટ વેક્સિનમાં કેવું હોય કે ઇટ ઇઝ સિમિલર ટુ ધ રીકોમ્બિનેન્ટ વેક્સિન આપણે આગળ જોયું એવું જ હોય રિકોમ્બિનેન્ટ વેક્સિન બટ એમાં ડિફરન્સ શું છે બટ આર મેડ યુઝિંગ પીસીસ ફ્રોમ ધ કોટેડ બેક્ટેરિયા કોટ્સ ઓફ બેક્ટેરિયા સોરી જે બેક્ટેરિયાના કોટ્સ હોય એ શું હોય એ આપણને બહુ ડિટેલમાં ખબર નથી પણ બેક્ટેરિયાના કોટ્સ હોય એનો ઉપયોગ કરીને આ વેક્સિન બનાવવામાં આવે છે ધીસ કોડ્સ આર કેમિકલી લિંક્ડ ટુ અ કેરિયર પ્રોટીન એન્ડ ધ કોમ્બિનેશન ઇઝ યુઝડ એઝ અ વેક્સિન બરાબર એટલે આ જે કોટ્સ હોય એને કેરિયર પ્રોટીન તરીકે ઉપયોગ કરવામાં આવે અને ત્યાર પછી એના કોમ્બિનેશનથી વેક્સિન ડેવલપ કરવામાં આવે હવે જે આ કોન્જ્યુગેટ વેક્સિન છે દે આર યુઝ ટુ ક્રિએટ અ મોર પાવરફુલ કમ્બાઇન્ડ ઇમ્યુન રિસ્પોન્સ બરાબર હવે આ પ્રકારની વેક્સિન છે એ આ પ્રકારની વેક્સિન છે એ અત્યારે આપણે જોઈએ તો બાળકોને યુઝ ફોર ચિલ્ડ્રન અગેન્સ્ટ નિમો નિમોકોકલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે આ નિમોકોકલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એના સામે બાળકોને લડવા માટે આ વેક્સિન વપરાય છે તો ફટાફટ ચાર વેક્સિન ફરીથી જોઈ લઈએ ફર્સ્ટ હતી લાઈવ એટેન્યુએટેડ વાયરસ એમાં જે એટેન્યુએટેડ વાયરસ યુઝ કરવામાં આવે ઇનેક્ટિવેટેડ વેક્સિનમાં શું હોય કિલ્ડ વર્ઝન યુઝ કરવામાં આવે સબ યુનિટ અને રીકોમ્બિનેન્ટ વેક્સિન જે આપણે થર્ડ જોઈ એમાં શું હોય કે યુઝ ઓનલી પાર્ટ ઓફ અ ટાર્ગેટેડ પેથોજન એટલે જેમ કે પ્રોટીન સુગર કેપ્સિલ એ બધાનો યુઝ કરવામાં આવે જ્યારે આ ફોર્થ છે કોન્જ્યુકેટ વેક્સિન એ રીકોમ્બિનેન્ટ જેવી જ છે પણ એમાં ખાલી પેલું કોટ્સ ઓફ બેક્ટેરિયાનો યુઝ કરવામાં આવે છે રાઈટ આપણે જઈએ નેક્સ્ટ નેક્સ્ટ છે ટોક્સોઇડ વેક્સિન હવે આ ટોક્સોઇડ વેક્સિન હવે એના નામ પરથી જ લાગે છે કંઈક ટોક્સિન જેવું કંઈક હશે એટલે ઇટ યુઝિઝ અ ટોક્સિન એટલે કે એક હાર્મફુલ પ્રોડક્ટ મેડ બાય અ જમ દેટ કોઝ અ ડિઝીઝ બરાબર જે જમથી ડિઝીઝ થયો છે એમાંથી જ કોઈ ટોક્સિનને એક્સ્ટ્રેક કરવામાં આવે છે અને એના ઉપયોગથી વેક્સિન ડેવલપ કરવામાં આવે તો એને ટોક્સોઇડ વેક્સિન કહેવાય છે ઓકે ટોક્સોઇડ વેક્સિન દે ક્રિએટ ઇમ્યુનિટી ટુ

રાઈટ નેક્સ્ટ અને લાસ્ટ છે આરએન વેક્સિન હવે આર એનએ વેક્સિનમાં શું છે અનલાઈક અ નોર્મલ વેક્સિન જે આપણે આગળ બીજી બધી વેક્સિન જોઈ એના કરતાં આમાં આરએનએ વેક્સિન વર્ક્સ બાય ઇન્ટ્રોડ્યુસિંગ એન એમ આર એનએ ધ મોલિક્યુલર વિચ ટેલ્સ સેલ વોટ ટુ બિલ્ડ બરાબર એમાં એમઆરએનએ આર એન ઉપયોગ કરવામાં આવે છે વિચ ઇઝ કોડેડ

વેક્સિન કરતાં એને પ્રોડક્શન એનું સસ્તું છે ઓકે એન્ડ આર એન એ બેઝડ વેક્સિન ઇઝ ઓલસો સેફર ફોર પેશન્ટ એ પેશન્ટ માટે સેફ છે કારણ કે પહેલાં બધામાં તો કેવું આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી વેક્સિનને એ જે જમમાંથી વેક્સિન થાય છે જે બેક્ટેરિયામાંથી જે વાયરસમાંથી એ વેક્સિન સોરી એ ડિઝીઝ થાય છે એનો ઉપયોગ કરીને વેક્સિન બનાવી રહ્યા છે એટલે એમાં રિસ્ક ફેક્ટર રહેલો છે જ્યારે આર એ વેક્સિન એ સેફ છે ઓકે પ્રોડક્શન ઓફ એ વેક્સિન ઇઝ લેબોરેટરી બેઝડ આનું બધું પ્રોડક્શન લેબોરેટરી બેઝ હોય એન્ડ ધ પ્રોસેસ કુડ બી સ્ટાન્ડર્ડાઈઝ એન્ડ સ્કિલ્ડ બરાબર લાઇબ્રેરી બેઝ સોરી લેબોરેટરી બેઝ પ્રોડક્શન હોય એટલે જે એની પ્રોસેસ છે એને આપણે સ્ટાન્ડર્ડાઈઝ કરી શકીએ છીએ અને એનું માપન પણ યોગ્ય રીતે કરી શકીએ છીએ મોસ્ટ કરંટ રિસર્ચ ઇઝ ઇન્ટુ આર એ વેક્સિન ફોર ઇન્ફેક્શિયસ ડિઝીઝીસ એન્ડ કેન્સર જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય કે જે એકબીજાથી અડવાથી કે છીંકથી કે ઉધરસથી ફેલાતા રોગો હોય ઇન્ફેક્શનથી ફેલાતા રોગો હોય એ બધા રોગો આ ઉપરાંત કેન્સર જેવી બીમારીઓ માટે આરએનએ વેક્સિન તરફ લોકોની નજર મંડાયેલી છે અને એ એમાં રિસર્ચ પણ અત્યારે ચાલુ જ છે નો વેક્સિન મેડ ફ્રોમ જેનેટિક મટીરિયલ આરએનએ અથવા તો ડીએનએ હેઝ એપ્રુવડ ટિલ ડેટ બરાબર આર કે કે ડીએનએમાંથી બનેલી કોઈ પણ વેક્સિનને આજ સુધી એપ્રુવલ મળ્યું નથી ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે આટલું રાખીએ છીએ થેન્ક યુ જય હિન્દ